પોરબંદરમાં કુખ્યાત શખ્સે મહિલાની મસ્કરી કરતા ગઈકાલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ખારવાવાડમાં વહેલી સવારે બનેલા આ બનાવથી ચકચાર મચી હતી. જે બનાવમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખારવાવાડમાં આવેલા દરજી ફળિયામાં રહેતા ધર્મેશ ભીખુભાઈ મોતીવરસ નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે સવારના 6 વાગ્યે તેમના મામી દિવાળીબેન અશોકભાઈ ગોહેલ તેમના કામ અર્થે જતા હતા અને રામદેવપીરના મંદિર પાસે પહોંચ્યા ત્યારે કુખ્યાત શખ્સ તુષાર ઉર્ફે ગોધા મનસુખ ગોહેલે તેની મસ્કરી કરી હતી અને તેની સાથે બોલાચાલી કરતો હતો. ત્યારે ધર્મેશ અને સંબંધી પ્રેમજી રામજી મસાણી ત્યાં દિવાળીબેનને છોડાવવા વચ્ચે પડતા તુષાર ઉમેશ અને ઈશ્વર મોહન નામના 3 શખ્સોએ ગુપ્તી અને સ્ટીક વડે એ બંને પર હુમલો કરી માર માર્યો હતો. આ મારામારી બાદ 3 શખ્સોએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો આ બનાવમાં સામા પક્ષે ઈશ્વર ઉર્ફે ઈસુ મોહનભાઈ સેરાજીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે સવારના 6:01 વાગ્યે તેના નાની રાંદલ માતાજીની ગરબીથી રામાપીરના મંદિર બાજુ જતો હતો ત્યારે તુષાર ઉર્ફે ગોધો અને દિવાળીબેન બોલાચાલી કરી ઝઘડો કરતા હતા અને ગોધાને ધર્મેશ તથા મિહિર માર મારતા હતા. આથી પોતે ગોધાને છોડાવવા વચ્ચે પડતા મિહિરે તેને માથામાં કાચની બોટલ મારી હતી. જ્યારે ધર્મેશે સ્ટીક માથામાં મારતા લોહી નીકળવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રેમજી રામજી મસાણી આવી જતા તેને પણ બંનેને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી તુષાર ઉર્ફે ગોધા સામે અગાઉ પણ પ્રોહિબિશના અનેક ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.